ખુશવા નહીં મિત્રો, હું ભરત ગેલાની આપને અને ચિત્રલેખના વાચકોને આવકારું છું. આજે ફરી એકવાર નવો વિષય સાથે આવી ગયું છે, નવું ચિત્રલેખા. સૈકાઓથી આપણી ભારતીય સંસ્કૃતિએ નારીને એક શક્તિ તરીકે આવકારી છે, નારીને હંમેશા નમન કર્યું છે. આપણે ત્યાં દેવ જેટલું જ મહત્વ દેવીઓનું છે. આમ છતાં આજે સિનારિયો થોડો વિવાદસ્પદ બન્યો છે. એટલે આ વખતની કવર સ્ટોરી છે, સ્ત્રીને ધર્મ સ્થળે જતા કયો ધર્મ રોકે છે, સ્ત્રીના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ શા માટે, સંપ્રદાયના સંતો કે પુરુષ ભક્તો સ્વયં જાળી શકે એ માટે, અથવા તો બીજા કોઈ કારણસર પણ અનેક ધર્મ સ્થાનકમાં સ્ત્રીઓ માટે ઘણી બધી મર્યાદા પાડવાની અપેક્ષાઓ રાખવામાં આવે છે. ક્યાંક સ્ત્રીના પ્રવેશ પર નિયંત્રણ છે તો મહિનાના અમુક દિવસો તો તેમણે અશુદ્ધ ગણીને પૂજા બંધગીરી કરવા પર પ્રતિબંધ છે. જો કે હવે એ સામે નારીઓએ તીવ્ર વિરોધ શરૂ કર્યો છે. ક્યાંક મંદિરને ચોતરે ચડીને તો ક્યાંક હેપી ટુ બ્લીડ ના બેનર સાથે સડક પર ઉતરી આવી છે આજની મહિલાઓ. આ બધું જ માંડીને વાત કરે છે આ વખતની ચિત્રલેખાની કવ સ્ટોરી, જરૂર વાંચજો. હવે આ અઠવાડિયે રાજકીય સિનારીઓની વાત કરીએ તો આ દિશામાં જગત આખાનું ધ્યાન દોર્યું છે ઈરાને. પીછે હટની કૂટનીતિ અપનાવીને ઈરાને પોતાના અણુ કાર્યક્રમો, બધા જ અણુ કાર્યક્રમો પડતા મૂક્યા છે. પરિણામે હવે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ એના પર દૂર થયા છે. એટલે એ રકટની જગતે આર્થિક પ્રગતિ સાધી શકશે. આ વાત વાંચો આ વખતની રાજકીય સમીક્ષામાં. અંકમાં આપણે લીધી છે એક વિશેષ મુલાકાત મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાજીની. દરેક સ્ત્રીની પોતાની એક અલગ ઓળખ હોવી જરૂરી છે એવું દ્રઢપણે માનતા અમૃતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પત્ની છે. પરંતુ આજે પણ એક સામાન્ય વ્યક્તિની જેમ બેંકમાં જોબ કરે છે, ઘર સાચવે છે, પક્કા ગૃહિણી છે અને અચ્છા ગાયક પણ છે. ચિત્રલેખા સાથેની વિશેષ મુલાકાતમાં અમૃતાજી કહે છે કે રાજ્યમાં એમનું એટલે કે દેવેનજીનું ચાલે, પણ ઘરમાં નો વે, ઘરમાં મારું જ ચાલે. તો આ મુલાકાત જરૂરથી વાંચશો. તમારા લાડકા ચિત્રલેખા દ્વારા આયોજિત નાટ્ય સ્પર્ધા તો હવે દેશ વિદેશમાં વિખ્યાત છે. આ સ્પર્ધાએ હમણાં 10 વર્ષ પૂરા કર્યા. તાજેતરમાં થયું આ સ્પર્ધાના વિજેતાનું પારિતોષિકનું વિતરણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે, એનો સતસવીર વિશેષ અહેવાલ પણ વાંચ્યો આ અંકમાં. આ બધી જ વાંચન સામગ્રી ઉપરાંત ચિત્રલેખામાં તમારા જાણીતા વિભાગો અને કોલમ્સ તો છે જ. ઉદાહરણ તરીકે ભોજુભાઈના એવરગ્રીન, પ્રભાતના પુષ્પો, જસ્ટ એક મિનિટ, શબ્દોની સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ, દુનિયાના ઉંદર ચશ્મા, આધુનિક નારીઓનો પ્રિયદર્શની વિભાગ, ઉપરાંત ધારાવાહિક નવલકથા, બુમરેંગનું ધારદાર પ્રકરણ અને એની સાથે સાથે જલસાગર, અને છેલ્લે તમારી જાણીતી માણીતી સીતાની એલસી સાથેનો પણ મુખવાસ. તો મિત્રો ફરી મળીશું આવતા અઠવાડિયે આવતા અંકે નવા વિષયો સાથે. ત્યાં સુધી હેપી રીડિંગ, ગુડ બાય અને આવજો અને આભાર.